गुड मॉर्निंग फ्रेंड, श्रीवेद इंटरनेशनल स्कूल सेक्टर 25, स्टैंडर्ड 12th, इंग्लिश मीडियम, सब्जेक्ट है गुजरात। चलो गुजराती में चैप्टर 5 वड़ेंगे आज, जेनु नाम छे श्वेत क्रांति ना प्रणेताओ। मतलब श्वेत क्रांति, हरित क्रांति जो भारत में आई है उसमें श्वेत क्रांति कौन लाया था, उसके सर्जनहार कौन थे, उसके बारे में आज का पाठ है। ये संकलित है अमूल डेयरी ना स्थापक त्रिभुवनदास पटेल स्वप्न दृष्टा था। हम ऐड देखते हैं ना, अमूल दूध पीता है इंडिया, ये अमूल की स्थापना कब हुई, किसने की, और ये दूध की जो अभी मंडली आती है जहाँ पे हम लोग दूध भरवाने जाते हैं, तो उसकी शुरुआत कैसे हुई, इसके बारे में है। अमूल डेयरी ना स्थापक था त्रिभुवनदास पटेल स्वप्न दृष्टा था। तो आणंद ने અને સમગ્ર ગુજરાતને અમૂલ બ્રાન્ડ સ્વરૂપે વિશ્વના નકશા ઉપર પ્રસ્થાપિત કરનાર સ્વપ્નશીલ હતા ડૉક્ટર વર્ગીસ કુરિયન। ડેરી બનાની હૈ ઓર ડેરી કે સ્થાપક જો થે વો ત્રિભુવનદાસ પટેલ થે, પર ઇસકા જો શિલ્પી થે, મતલબ કોઈ મંદિર બનાને કે લિયે જો શિલ્પી ચાહિયે આર્કિટેક્ટ, તો વો થે વર્ગીસ કુરિયન। ક્યુંકિ વર્ગીસ કુરિયન ના હોતે તો એ અભી અમૂલ નામ કી કોઈ કંપની ભારતમાં હોતી હી નહીં। શ્વેત ક્રાંતિના આ બે પ્રણેતાઓએ 4 દાયકા સુધી સાથે કામ કરી દૂધ અને તેની બનાવટોના ક્ષેત્રમાં સહકારી અને ભાગીદારીની રચનાથી માત્ર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના કરોડો ખેડૂતોને પગભર કર્યા। 4 દાયકા, 40 વર્ષ સુધી સાથે કામ કર્યું અને એમણે કરોડો ખેડૂતોને પગ ઉપર કર્યા। કેમ પગભર? એટલે કરોડો ખેડૂતો ગાયો ભેંસો રાખવા માંડ્યા અને એનું દૂધ ડેરીમાં ભરાવા લાગ્યા, જેની એમને વળતર પેઢે રકમ પણ મળવા લાગી। ખાસ કરીને મહિલાઓને સંગઠિત કરીને તેમણે અમૂલના પાયા દ્રઢ કર્યા। દૂધ ઉત્પાદન અને વેચાણના સહકારી માળખાનું નિર્માણ ત્રિભુવનદાસ પટેલે કર્યું, તો ડૉક્ટર કુરિયને તેને કાર્યાન્વિત કરીને દેશ સમક્ષ એક ઉદાહરણ રજૂ કર્યું। ત્રિભુવનદાસ અને ડૉક્ટર કુરિયનની પ્રતિભાના અનેક અંશો જેવા કે કાર્યદક્ષતા, સંગઠન ક્ષમતા, સેવાપરાયણતા, સંવેદનશીલતા માર્મિક પ્રસંગો દ્વારા ઉપસી આવે છે। આ ચરિત્ર સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે। ચાલો શરૂઆત કરીએ છીએ શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ, એમાં નંબર 1 એટલે કે ત્રિભુવનદાસ પટેલ। દર શનિવારે સવારની શાળા હોય, હર સેટરડે કો મોર્નિંગ સ્કૂલ હોતી હૈ, ઠીક હૈ ના। સૌ ભાઈબંધો તળાવ પાસેના હનુમાનજીના મંદિરે ભેગા થઈએ। કિશોરાવસ્થામાં સહજ મોજ મજા કરવી અને આનંદ મસ્તીમાં દિવસો પસાર કરવાનો ધ્યેય હોય। કિશોરાવસ્થા, બાળકમાંથી તમે કિશોરવસ્થામાં આવો એટલે તમને આનંદ અને મસ્તી કરવાનો મૂડ તમારો હોય। ભેગા મળી ક્યારેક રેવડી ખાતા કે ચવાણું ઝાપટતા। રેવડી આપ લોકોને ખાયો યા ફિર ચવાનું ઝાપટતા એને કે ખાતા, ઠીક હૈ। પરંતુ એક વખત નક્કી કર્યું કે બધા મિત્રોએ વારાફરતી ઓછામાં ઓછું એક વાર તો કોઈ એક વિષય પર કશુંક લખવું। સબને મિલકે એ તય ક્યા કે હમ લોગ બારી બારી કિસી ઓર એક સબ્જેક્ટ પે કુછ ના કુછ લિખેંગે, હવે બધાની વચ્ચે વાંચું ઓર સબકે બીચ મેં હમ લોગ એ પઢેંગે। એ પ્રમાણે મારો વારો આવ્યો, એટલે કે ત્રિભુવનદાસ પટેલનો પણ વારો આવ્યો, ઉનકી બારી આવી। શું કરવું તે અંગે મનમાં મૂંઝવણ ચાલતી હતી, ક્યાં બોલે કેસે બોલે એ કન્ફ્યુઝન થા ઉનકે મનમાં। મારા કાકાના દીકરા પાસેથી તે અરસામાં એક ચોપડી લાવેલો, અરસો એટલે એ સમયમાં ઉનકે અંકલ થે ઉસકે બેટે કે પાસે વો એક બુક લાયા થે, તેમાં સહકાર વિષય પર કંઈક લખાણ હતું। તેમાં સહકાર, એક દૂસરે કો હમ લોગ સાથ દેતે હૈ ના, સાથ સહકાર, તો સહકાર પર કંઈક લખેલું હતું, તે વાંચવામાં આવ્યું। તેના આધારે સહકાર વિશે એક નિબંધ લખીને તૈયાર કર, સહકાર કે બારે મેં ઇન્હોને એક નિબંધ લિખ કે તૈયાર કિયા। સૌ મિત્રોની હાજરીમાં મેં વાંચેલો, બધા મિત્રોને વિચાર ખૂબ ગમેલો। ઉપરોક્ત પ્રસંગ સમર્પિત સેવામૂર્તિ અને ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સ્થાપક પિતા એવા ત્રિભુવનદાસ પટેલના સ્વમુખે રજૂ થયેલ છે। એ અભી જો કિસ્સા હમને સુનાયા બચ્ચો કે પાસ કેસે બોલેંગે ક્યાં લિખેંગે, એ ત્રિભુવનદાસ પટેલને ખુદ બોલા થા કે એસા હુઆ થા।
વિશ્વભરમાં આજે જેનું નામ પ્રચલિત બન્યું છે અને અમૂલ મોડેલ તરીકે સમગ્ર ભારત જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે અમૂલ ડેરીના સ્વપ્નદ્રષ્ટા ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં 22/10/1903માં થયો હતો. યાદ રાખજો એમનો જન્મ ક્યારે થયો હતો, તો 22/10/1903. પિતા કિશીભાઈ પટેલને ત્યાં થયો. ખેડૂતોના ઉદ્ધારક અને અમૂલ ડેરીના પાયાના પથ્થર તરીકે સમગ્ર ગુજરાત અને સહકારી મંડળીનો તેમને ઋણી રહેશે. અમૂલ ડેરીનો પાયાનો પથ્થર મતલબ કે હમે મકાન બનાના હો તો ઉસકે પહેલે ઉસકી નીચે જે મતલબ કે જે પાયા છે એની અંદર પથ્થર મૂકવો પડે, બરાબર. તો એમ આખી અમૂલ ડેરીનો જે પાયાનો પથ્થર કહી શકાય કે અમૂલ ડેરી જે સ્થાપી એના મેન મુખ્ય માણસ હતા, તો એ પાયાના પથ્થર સમા કોણ હતા? ત્રિભુવનદાસ પટેલ. ચલો, ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થી જીવનમાં જ તે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી પ્રભાવિત થઈ આઝાદીની ચળવળમાં જોડાયા. 1920 મહાત્મા ગાંધીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. કોઈ પૂછે કે ગાંધીજીના વિચારો ઉપર ચાલતી સંસ્થા કહી, તો ગુજરાત વિદ્યાપીઠ. તેની અંદર એ જોડાયા ત્યારે સરદાર વલ્લભભાઈ અને ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા અને આઝાદીની ચળવળમાં જોડાયા. પરિણામે 1930માં મીઠાના સત્યાગ્રહ નિમિત્તે અને 1940-41માં સત્યાગ્રહ માટે તેમને જેલવાસ પણ ભોગવવો પડે. 1930 દાંડીકૂચ, આપણે બધાને ખબર છે, દેદી હમે આઝાદી બિના ખડક બિના તાલ સાબરમતી કે સંત તુને કર દિયા કવા. સાબરમતીથી 71 લોગો કે સાથ એક દાંડીકૂચ નીકળી હતી ઓર ઉન્હોને દાંડી મેં જાકે એક ચુટકી નમક ઉઠા કે નમક કે કાનૂન કા ભંગ કિયા થા ગાંધીજીને 1930. ઉસકે બાદ 1940-41માં સત્યાગ્રહ માટે તેમને જેલવાસ એટલે કે જેલ પણ થઈ હતી. કોણ? એ ત્રિભુવનદાસ પટેલ. વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ 1940માં ખેડા જિલ્લાના ખેડૂતો સાથે મળીને સહકારી મંડળીની સ્થાપના કરી. વલ્લભભાઈ પટેલનું માર્ગદર્શન એમને મળ્યું. વલ્લભભાઈ પટેલ મતલબ કે લો પુરુષ, લોખંડી પુરુષ, જો સરદાર વલ્લભભાઈ પટેલ જિનકી પ્રતિમા અભી બરોડા મેં સરદાર સરોવર ડેમ કેવડિયા કોલોની બની. ઠીક હૈ, 1940માં ખેડા જિલ્લાના ખેડૂતો સાથે મળીને સહકારી મંડળીની સ્થાપના કરી. તે સમયે ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવે દૂધ ખરીદીને મુંબઈમાં ઊંચા દામે દૂધ વેચતી પોલસન કંપનીથી ખેડૂતો ત્રાસેલા હતા. ત્યારે એક કંપની હતી, પહેલાં અમૂલ સે પહેલે એક કંપની હતી પોલસન. વો ક્યા કરતી હતી? ખૂબ કમ દામ મેં કિસાનો કે પાસે દૂધ લેતી ઓર મુંબઈ મેં જાકે બડે ઊંચે દામો મેં બેચતી, જિસે કિસાન બહોત હી ગુસ્સે મેં થે, ઉનસે બહોત નફરત કરતે થે. બધાએ ભેગા મળી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની શરૂઆત કરી. સબ લોકોને મિલકે એક કંપની બનાવી જિસકા નામ થા ખેડા જિલ્લો, ગુજરાત મેં ખેડા જિલ્લા, તો ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ. 1950 ડૉક્ટર વર્ગીસ કુરિયનનો સાથ મળતા બંનેની જુગલબંધી જામી. 1950 ડૉક્ટર વર્ગીસ કુરિયન યહાં પે એન્જિનિયર તરીકે આવ્યા હતા, પણ બંને એટલે કે ત્રિભુવનદાસ અને વર્ગીસ કુરિયન મળ્યા અને બંનેની જુગલબંધી એટલે કે બંનેની જોડી જામી અને અમૂલ ડેરીનો વિકાસ હરણફાળે વિસ્તર. હરણફાળ, આપને હિરણ કો કભી ભાગતે દેખાય ના, વો કેસે બડે બડે છલાંગ લેકે ભાગતા, તો વૈસે હી ઇનકા ભી અમૂલ ડેરી કા વિકાસ ભી ઇતની સ્પીડ મેં હોને લગા. સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચાર બીજનું વાવેતર કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા. સહકારી મંડળીની સ્થાપનાનો વિચાર કોણે મૂક્યો હતો? તો વલ્લભભાઈ પટેલે. તેના સ્વપ્નદ્રષ્ટા હતા ત્રિભુવનદાસ પટેલ. સહકારી મંડળી સ્થાપવાનો વિચાર મૂકનાર હતા વલ્લભભાઈ પટેલ, પણ એ સ્થાપવી છે એના સર્જનહરકા અને એના સ્વપ્નદ્રષ્ટા એટલે કે એસા ખ્વાબ જોઈને દેખાતા વો થે ત્રિભુવનદાસ પટેલ. પણ તે સ્વપ્નના શિલ્પી એટલે કે સ્વપ્નને ઘડનારે ઉસ સ્વપ્ન કો સાકાર કરને વાલે થે ડૉક્ટર વર્ગીસ કુરિયન. વિચાર રખને વાલે થે વલ્લભભાઈ પટેલ, વીએ સ્વપ્ન દેખને વાલે થે ત્રિભુવનદાસ પટેલ, ઓર સ્વપ્ન કો સાકાર કરને વાલે થે વર્ગીસ કુરિયન. લગભગ 4 દાયકાઓ સુધી બંનેએ ખભે ખભો મિલાવી અમૂલ બ્રાન્ડને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ અપાવી. ત્રિભુવનદાસ 3 જૂન 1994માં 91 વયે અવસાન પામ્યા. વર્ગીસ કુરિયન હતા એ 3 જૂન 1994માં 91 વયે અવસાન પામ્યા. ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રોમાં એકાધિક હોદ્દા ઉપર કાર્યરત રહ્યા. ત્રિભુવનદાસે કમ્યુનિટી લીડરશીપ માટે ફિલિપાઇન્સનો રેમન મેક્સેસ એવોર્ડ આપવામાં આવ્યો.
फिलिपाइन्स जो देश है तेनो एवॉर्ड है रेमन मैक्सेस एवॉर्ड जे त्रिभुवनदास पटेल ने आप 1964 में भारत सरकार तरफ थी पद्मभूषण एवॉर्ड आप कोने त्रिभुवनदास पटेल ने पद्मभूषण आ उपरांत नाना मोटा अनेक एवॉर्ड मान सन्मान अने होद्दाओ तेमने तेमनी सेवाकीय प्रवृत्ति माटे मळ्या हता। ईस्वी सन 1971 में अमूल डेरीना अध्यक्ष स्थाने थी स्वैच्छिक निवृत्ति लीधी त्यारे प्रचंड लोकादर सांपड़ो। 1971 में त्रिभुवनदास पटेले खुद अध्यक्ष पद थी निवृत्ति लीधी कि मैं अब यहाँ का प्रेसिडेंट नहीं रहूँगा। तो बहुत लोगों ने उनको आदर लोकादर मतलब लोगों का सम्मान उनको मिला। दरेक सभ्य पोतानी इच्छा थी एक एक रुपये एकत्र करी 680,000 रुपया की थैली भेट धरी। जितने भी लोग अमूल डेयरी में काम करते थे वो सब लोगों ने एक एक रुपया जमा किया, कितना एक एक, और ऐसा करके 680,000 रुपया मिला के उन्होंने ये त्रिभुवनदास पटेल को गिफ्ट दिए। जन कल्याण प्रवृत्ति में हमेशा रस रुचि धरना त्रिभुवनदासे अने तेमना धर्मपत्नी मणिबहने ग्रामजनों माटे शक्य एटलू सेवा कार्य करवानी प्रबल भावना ने चरितार्थ करवा संकल्प कर्यो। ढळती वये चिरंजीव यश अपावे तेवी एक कार्यजनानो पोताने मळेली भेटनी मोटी रकमथी शुभारंभ कर्यो। ढळती वय मतलब के अब वो बुढ़ापे की तरफ बढ़े हैं, तो बुढ़ापे में चिरंजीवी मतलब जो अमर है ऐसा यश उनको मिले, उनका नाम रह जाए, ऐसा कुछ काम करने के लिए उन्हें एक भेंट मतलब एक गिफ्ट मिली थी। कौन सी? वो 6 लाख वाली रकम जे त्रिभुवन फाउंडेशन ना नामे आजे पण स्त्रियों अने बाळकों स्वास्थ्यनी तेमज पशु चिकित्सानी सेवानो लाभ 600 थी पण वधु गामने मळी रह्यो। 600 से ज़्यादा गांव में वो 6 लाख मतलब उस समय में 6 लाख तो अभी तो बहुत हो गए होंगे। तो वो त्रिभुवनदास फाउंडेशन ना नाम थी स्त्रियों बाड़ाको अने पशु चिकित्सा ने सेवाओं नो लाभ मळे छे। श्वेत क्रांति ना प्रणेता अने सहकारी मंडळी ना स्वप्नदष्टा तरीके आजे पण त्रिभुवनदास पटेल पोताना सेवाकीय कार्यों थकी गुजरात ना खेडूतोना हृदय में आदरणीय स्थान धरावे छे। विना सहकार नहीं उद्यानी उक्ति ने तेमणे पोतानी जीवनशैली तेमज कार्यप्रणाली थी सार्थक करी बतावी छे। विना सहकार नहीं उद्धार मतलब हम किसी का सहकार नहीं लेंगे, किसी का साथ नहीं लेंगे तो हमारा उद्धार होगा नहीं, सबका साथ सबका विकास ऐसा मानना था त्रिभुवनदास पटेल का। अभी बारी है दूसरे इंसान की यानी कि डॉक्टर वर्गीस कुरियन। इंजीनियरिंग अभ्यास पूर्ण कराया पछी 1944 में टाटा आयर्न एंड स्टील कंपनी टिस्को टाटा आयर्न एंड स्टील में एप्रेंटिस तरीके अनेक युवान की पसंदगी थी। ते युवान ना मामा जॉन मथाई टाटा इंडस्ट्री ना डायरेक्टर होवा थी ते एक बे वक्त जमशेदपुर आया त्यारे आ युवान ने मळ्या। आ युवान ने डॉक्टर वर्गीस कुरियन ना मामा था जॉन मथाई। जॉन मथाई टाटा इंडस्ट्री ना डायरेक्टर था अने ए वर्गीस कुरियन ने मळे। युवान इजने ने ते न गम्यो, बधाए खूब ना माड़ी छता तेमणे सामेथी नौकरी छोड़ी दीधी। टाटा में काम करवानुं एमने गम्यु नहीं, बधाए ना पाड्यु छता एमणे नौकरी छोड़ी। कारण आपता तेमणे कह्युं हवे हूँ अहीं कुरियन नथी रह्यो, मतलब मैं आपे वर्गीस कुरियन जो मेरा नाम है मैं वो नहीं हूँ, मात्र ऊपरी अमलदारनो भाणे ज रह्यो छुं। सब लोग क्या बोलते थे, ये कौन है? अरे ये तो हमारे डायरेक्टर साहब है जॉन मथाई, उनका भांजा है। तो इनको ये लगा कि नहीं मैं नहीं, यहाँ पे मेरी पहचान है नहीं, लोग मुझे बड़े ऑफिसर के भांजे से जानते, मुझे कोई जानता नहीं, जे मने मंजूर नहीं। आओ अड़ग आत्मविश्वास ने खुददारी धरावनार हता वर्गीस कुरियन, और ऐसे खुददार इंसान फिर वो जॉब छोड़ के निकल गए। गुजरात राज्य में आवेला आणंद नगर ने अमूल डेरी द्वारा मिल्क सीटी नी ओळख आपनार वर्गीस नो जन्म सीरियन ख्रिस्ती परिवार में ख्रिस्ती थे वो 26/10/1921 ना रोज केराला ना केलिकट गामे थयो हतो। तेमना पिता पुथेन परक्कल कुरियन, उनके पिता थे पुथेन परक्कल कुरियन, सिविल सर्जन हता, वो डॉक्टर थे। वर्गीस ना माता ने शिक्षण अने संगीत में विशेष रस हतो, उनकी माँ थी उनको शिक्षण मतलब एजुकेशन और संगीत दोनों में बहुत रुचि थी।
तो पियानो पर थी अद्भुत संगीत ना सुरो वहावी सकता, वो पियानो बजाती थी। चार भाई बहनों में वर्गीस त्रीजु स्थान था, मतलब चार भाई बहन थे उसमें तीसरे नंबर के संतान बेटे थे वर्गीस कुरिया। तेमनू साले शिक्षण गाम में पूर्ण करी मद्रास नी लोयोला कॉलेज में थी भौतिक शास्त्र विषय में तेमने बीएससी नी पदवी प्राप्त करी। भौतिक शास्त्र में बीएससी नी पदवी प्राप्त करी। त्यारबाद ग्विंडी कॉलेज ऑफ एंजीनियरिंग मद्रास में थी इजनेरनी पदवी प्राप्त करी। ग्विंडी कॉलेज ऑफ एंजीनियरिंग क्या आवी मद्रास, मद्रास में एमने एंजीनियरनी पदवी मेळवी। कॉलेज में प्रवेश समय मात्र 14 वर्ष की उम्र, जब उन्होंने कॉलेज शुरू किया तब उनकी एज थी सिर्फ 14। सोच लो हम 16 के बाद जाते हैं, सिर्फ 14 में इंजीनियरिंग क्लियर कर ली थी उन्होंने। वर्गना सौथी नानी वयना विद्यार्थी होवाथी तेमने भागे हमेशा एकला ज बधो संघर्ष करवानो आव्यो। क्लास के सबसे छोटे उम्र के विद्यार्थी थे इसलिए उनको अकेले ही संघर्ष करना था, कोई उनका साथ देता था। परिणामे जिंदगी ना प्रथम सोपान थी वर्गीस स्वावलंबन ना आग्रही बने, मतलब पहले स्टेज से ही वो स्वावलंबन खुद सब कुछ करेंगे ऐसे आग्रह हुआ। वर्गीस ने धातुशास्त्र ने न्यूक्लियर फिजिक्स में अनुस्नातक थवानी इच्छा थी। धातुशास्त्र अने न्यूक्लियर फिजिक्स, न्यूक्लियर बॉम्ब बनाते हैं, न्यूक्लियर फिजिक्स में उनको अनुस्नातक थवानी इच्छा थी पोस्ट ग्रेजुएट। तेथी ब्रिटिश सरकार द्वारा चालती शिष्यवृत्ति मेळवी अमेरिका अभ्यास माटे जवानु फॉर्म भर्यु। ब्रिटिश सरकार से उनको जो स्कॉलरशिप मिलती थी उसका फॉर्म उन्होंने भरा और उसके लिए अमेरिका जाने का उन्होंने फिक्स किया। जेमना तेमनी डेरी इंजीनियरिंग विषय में पसंदगी थी, डेरी इंजीनियरिंग विषय में सब्जेक्ट में उनकी पसंदगी हुई। ते माटेनी पूर्व शरत स्वरूपे तेमने इम्पीरियल डेरी रिसर्च इंस्टीट्यूट नामनी संस्था में बेंगलोर 8 मासनी तालीम लेवा जवू पड़ी। बेंगलोर में एक कंपनी थी इम्पीरियल डेरी रिसर्च इंस्टीट्यूट, उसके अंदर उन्होंने 8 महीने की ट्रेनिंग के लिए जाना पड़ा। त्यां तेमने प्रथम वक्त डेरी प्रवृत्तिना मूलभूत सिद्धांतों समझवानो मौको मळ्यो। डेरी प्रवृत्ति यह है डेरी कैसे चलाते उसके जो रूल्स है बेसिक रूल्स है और उस रूल्स को जानने का मौका मिला। इस सीजन 1946 में मिशिगन स्टेट यूनिवर्सिटी अमेरिका में अभ्यास माटे गया तारे स्कॉलरशिप अपनार सरकारना संतोष खातर डेरी एंजीनियरिंग ना केटलाक अभ्यासक्रमों तेमणे पूर्ण कर्या, क्योंकि उनको तो यूनिवर्सिटी ने मतलब स्कॉलरशिप दी थी तो उनको भी संतोष मिले इसलिए उन्होंने डेरी इंजीनियरिंग के कुछ अभ्यासक्रम क्लियर किए। वैसे उनको इंटरेस्ट था नहीं, उनको तो किसमें था न्यूक्लियर फिजिक्स में, लेकिन अनुस्नातक की पदवी तो तेमणे धातुशास्त्र ने न्यूक्लियर फिजिक्स विषय में डिस्टिंक्शन साथ पास करी। उन्होंने इंजीनियरिंग तो की डेरी के अंदर पर उनका जो मोटो था गोल था फिजिक्स का न्यूक्लियर फिजिक्स का तो उसके अंदर उन्होंने अनुस्नातक पोस्ट ग्रेजुएशन की पदवी प्राप्त की डिग्री ली और 1948 में भारत परत आवे। 1948 में पाछा आवे। 13/5/1949 ने शुक्रवार भारत सरकार ना आदेश थी कुरिया ने आणंद में प्रथम वार पग मूक्यो। याद रखो 13/5/1949 આણંદ, અમૂલ ડેરી ક્યાં આવી આણંદમાં, આણંદમાં પ્રથમવાર એમણે પગ મૂક્યો। મકાન ભાડે ન મળતા ડેરીની બાજુમાં આવેલું જૂનું ગેરેજ ભાડે રાખી ત્યાં રહેવાનું શરૂ। ઉનકો કહીં મકાન કિરાય પે નહીં મિલા તો ઉન્હોને ડેરી કે બાજુમાં એક ગેરેજ થા વહી કિરાય પે લે કે વહીં રહેના શરૂ કિયા। સરકાર દ્વારા મળેલી અને ઓછી પસંદ એવી આ નોકરીમાં 8 માસ થયા હોવા છતાં ખાસ ઉત્સાહ નહોતો। देखो हमें जो काम में मन ना हो वो काम करने में फिर हमें दिलचस्पी रहती नहीं है, अगर उत्साह हो तो काम भी अच्छा होता। वर्गीस ने एक दिवस विचार आवे हूँ अही कहीं करतो नथी, मारे कहीं करवू तो जोइए। आ विचार जेना मा देश माटे प्रीति हो तेने ज आवे। ऐसा मैं यहाँ पे कुछ कर नहीं रहा मुझे कुछ करना पड़ेगा, ऐसी सोच किसकी होगी जिसको देश के प्रति प्यार होगा। आऊ आत्मदर्शन करी सके तेज सिद्धिना सोपानो सर करी। आत्मदर्शन अपने आप का दर्शन कि हम मैं क्या कर रहा हूँ
खुद को जान सकेगा वही ऐसी सिद्धि को पार कर पाएगा। कुरियन ना आनंद मो आगमन पहला खेड़ा डिस्ट्रिक्ट मिल्क प्रोड्यूसर्स यूनियन लिमिटेड नामनी संस्था सहकारी क्षेत्र पापा पगली पाड़ी रही थी। अपने बात करें त्रिभुवनदास पटेले खेड़ा डिस्ट्रिक्ट मिल्क प्रोड्यूसर यूनियन लिमिटेड की स्थापना करी। पापा पगली मतलब अभी तो बनी ही थी, उतनी ही उसका विकास हुआ नहीं था। जेमना नेतृत्व में संस्था कार्यरत थी तेवा त्रिभुवनदास पटेल साथ कुरियन की मुलाकात थी। अब इसके प्रोड्यूसर कौन थे, डायरेक्टर कौन थे, तो त्रिभुवनदास पटेल, उनसे कुरियन की मुलाकात हुई। परिचय गाढ़ बनता वर्गीस तेमनी निस्वार्थ सेवा परोपकारनी भावना ने मननी मक्कमता थी प्रभावित था। वर्गीस कुरियन त्रिभुवनदास का जो निस्वार्थ मतलब कोई भी स्वार्थ बिना कि उनकी भावना थी लोगों की सेवा करना, लोगों पर परोपकार करने की जो भावना थी उससे उनका भी मन में मक्कमता आ गई कि नहीं इनकी अंदर जो इच्छा है वो मैं भी कर सकता हूँ। मनोमन त्रिभुवनदास ए पोताना गुरु और मार्गदर्शक तरीके स्वीकार, उन्होंने मन से ही त्रिभुवनदास को वर्गीस कुरियन ने अपने गुरु मान लिए। तेमनी साथे काम करवानु शुरू कर्या। खेडूतोए पोताना ढोरना दूध वेचाना अन्य वेपारियों के दलालों पर निर्भर न रहता सहकारी पद्धति अपनावी कुरियनना सहकार थी आ प्रवृत्ति ने वेग मळ्यो। अब किसानों ने भी क्या किया, जो दलाल थे, जो लोग व्यापारी थे, जो दूध लेके कम रेट देते थे उन पर इन्होंने अब निर्भर रहा, उनको देने की वजह से उन्होंने क्या किया, अपना दूध ये डेयरी में भरने लगे और कुरियन की जो सहकार मिला इससे ये प्रवृत्ति बहुत स्पीड में आगे बढ़ने लगी। आणंद अमूल डेयरी की प्रगति जोई ने सरकार ना सहकार थी कुरियन आणंद मॉडल मुजब मात्र गुजरात ज नहीं भारतना घना बदा राज्यों में दूध एकत्रीकरण की योजना ऑपरेशन फ्लड स्वरूपे शुरू करी। आणंद में अमूल डेयरी फैल गई, हर गांव में से दूध आने लगा और वो बढ़ती गई। तो इसको देख के भारत सरकार ने भी उनको सपोर्ट किया कि आप बगड़ो। तो सिर्फ भारत नहीं, गुजरात नहीं, सिर्फ पूरे भारत में फिर अमूल जैसी ही उन्होंने हर जगह ये डेयरी की शुरुआत की जिसका नाम दिया ऑपरेशन फ्लड। याद रखना ऑपरेशन फ्लड। ऑपरेशन फ्लड ना शिल्पी तरीके वर्गीस कुरिया ने डेयरी क्षेत्र भारत की सौथी वधु दूध उत्पादन करता देश तरीके विश्व में प्रस्थापित करो। याद रखो विश्व में प्रस्थापित करो सौथी वधु दूध उत्पादक देश कौन छे, तो भारत। अने ऑपरेशन फ्लड ना शिल्पी कौन था, वर्गीस कुरिया। पश्चिमना देशों में पशुपालन क्षेत्र गायों की संख्या वधु होवा थी गायना दूध में थी ज गुणवत्तायुक्त दूधनो पाउडर बनी शके तेवी मान्यता हती। पश्चिम के देशों में क्या था कि वहाँ पे गाय ज़्यादा थी तो गायों के दूध में से पाउडर अच्छा बनेगा ऐसी उन लोगों को मानना था। भारत में भैंसनी संख्या सविशेष होवा थी कुरिया ने भैंसना दूध में थी पण गुणवत्तायुक्त दूधनो पाउडर बनी शके तेवा संकल्प थी पाउडर बनावानुं एकम शुरू कर्युं अने तेमां खूब ओछा समय में सफलता पण मेळवी। फॉरेन वाले पश्चिम वाले क्या बोलते थे कि गाय के दूध में से अच्छा पाउडर बनेगा और वर्गीस कुरियन ने क्या किया, भैंस के दूध में से भी अच्छा पाउडर बनाया। अब दूध का पाउडर आता है ना, जो इसकी बात है वर्गी से भारत ना खेडूतों सशक्तिकरण अने संगठन डेयरी उद्योग नी सहकारी मंडली मार्फते करी। भारत नी दूध सहकारी चळवळना तेओ स्थापक अने संचालक बने। भारतनी दूध सहकारी मंडळीना चळवळना तेओ स्थापक अने संचालक बन्या। आणंदमां खेड़ा जिल्लाना सहकारी दूध उत्पादक मंडळी जे हवे अमूलना नामे विश्वविख्यात छे तेनी रचना करी वेगवंती बनावी। आणंद मॉडेलनी सहकारी मंडळी एटली सफळ निवडी के भारत सरकारनी विनंती मान्य राखीने कुरियरे त्रिभुवनदास पटेल अने अन्य सन्निष्ठ व्यक्तिओना सहकारी नेशनल डेरी डेवलपमेंट बोर्ड NDDB, याद रखो आ नाम नेशनल डेरी डेवलपमेंट बोर्ड एले NDDB नी स्थापना करी। कौन है, डॉक्टर वर्गीस कुरियने। भारत में आणंद की प्रतिकृति जेवी दूध सहकारी मंडळीओ अस्तित्व में आवी। आ बधी मंडळीओ में उत्पादनों मार्केटिंग माटे कुरियने गुजरात कोऑपरेटिव मिल्क मार्केटिंग फाउंडेशन नामनी स्थापना पण करी। जितनी भी डेरी है अभी जो साबर है, सागर है, बनास है, ठीक है,
जैसी महिसागर है, बहुत सारी दूध की अमूल के जैसी डेरिया है, और उनके मार्केटिंग के लिए उन्होंने क्या किया, गुजरात कोऑपरेटिव मिल्क मार्केटिंग फेडरेशन नामनी एक संस्था स्थापी, NDDB नेशनल डेयरी डेवलपमेंट बोर्ड। સંસ્થાના સ્થાપક અને ચેરમેન તરીકે 33 વર્ષ સેવાઓ આપનાર કુરિયન એ નિવૃત્ત થયા ત્યાં સુધી એક પણ રૂપિયો પગાર પેટે લીધો NDDBના ચેરમેન કી પદ પે વો બેઠે થે 33 સાલ ઉન્હોને કામ કિયા પર એક ભી રૂપિયા ઉન્હોને સેલરી લી નહીં। ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન પદે વધુમાં વધુ માસિક 5000 રૂપિયા પગાર લેતા। गुजरात सहकारी दूध मार्केटिंग फेडरेशन के जो चेयरमैन वो रहे तो उसके अंदर वो सैलरी सिर्फ लेते थे कितने, 5000 रुपये, और अभी जो लोग वहाँ बैठे हैं वो 5-5 से लेके 20-20 लाख तक सैलरी लेते हैं, और ये सिर्फ 5000 में, जिसने बनाई, जिसने पूरे भारत ने पूरे दुनिया में नंबर 1 पे लाके भारत को खड़ा कर दिया, जिसने दूध की नदियाँ बहा दी और दूध में विश्व में फर्स्ट नंबर भारत को लाके रख दिया, वो इंसान सिर्फ 5000 में काम करता था और NDDB में तो मुफ्त में काम करता था, सोच लो। परंतु 60 वर्षना थया पछी 24 वर्ष सुधी तेमणे पगार लीधा विना मानद सेवा आपी। 60 થી લઈને બીજા 24 એમણે ફક્ત અને ફક્ત માનવ સેવા આપી, એક પણ પગાર લીધો નહીં। ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ માર્કેટિંગ ઇરમાના ચેરમેન તરીકે પણ વર્ષો સુધી સેવાઓ આપી। આશરે 57 વર્ષથી એ વધુ સમય સુધી વિકાસલક્ષી કાર્યક્રમોમાં સક્રિય રહ્યા। ભારત સરકારે અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના ચાન્સેલર તરીકે પણ તેમની નિમણૂક કરી। કુરિયન અને અમૂલ સાથે જોડાયેલા ઘણા પ્રસંગો તેમની આત્મકથા મારું સ્વપ્નમાં નોંધાયા છે। કુરિયનની આત્મકથાનું નામ મારું સ્વપ્ન, તેમાંનો એક પ્રસંગ અનુકરણીય છે। કુરિયન ગમે ત્યારે ડેરીના વિભાગોમાં ચક્કર લગાવે અને બધું બરાબર છે કે નહીં તે તપાસે। વો કભી ભી ડેરી કે કિસી ભી એરિયા મેં જાકે ઘૂમ કે આતે થે ઓર સબ કુછ સહી ચલ રહા હૈ કે નહીં વો ચેક કરતે થે। એક વખત તેમણે વર્ષોથી કામ કરતા એક કર્મચારીને દૂધનું કેન ખોલી તેના પરથી મલાઈ ચાટતો જોયો। વહા બહોત સાલ સે એક ઇન્સાન કામ કરતા હતા, કર્મચારી, વો ક્યા કરતા હતા, દૂધ કા કેન ખોલ કે ઉસકે ઉપર જો મલાઈ થી વો ખા જાતા હતા, એ ચાટતો ઉનકો દેખા। કર્મચારી પણ અચાનક આવેલા કુરિયરને જોયા, તેના મોં પર મલાઈ ચોંટેલી હતી, પોતે દૂધ પીતો ન હતો એવો ખોટો બચાવ તેણે કર્યો। કુરિયન કશું કહ્યા વિના પાછા ફરી ગયા। કર્મચારીને થયું કે હવે નોકરી જશે જ। કુરિયને બીજે દિવસે મેનેજરને બોલાવી સૂચના આપી કે દરેક કર્મચારીને 1.5 લિટર દૂધ પીવા આપવું, મતલબ ઉન્હોને ક્યા બોલા કે જીતને ભી કર્મચારી હૈ ઉન સબકો આધા આધા લિટર દૂધ 500 ગ્રામ દૂધ હર રોજ પીને કો દેના પડેગા। ચેરમેન કો બોલા કે એસા બોલા મેનેજર કો, અગર કોઈ ઓર કંપની વાલા તો ક્યા કરતા, સસ્પેન્ડ કર દા, નિકલ જા યહાં પે, હમારા દૂધ ક્યું પી રહા હૈ ના, ઓર ઇન્હોને તો ક્યા કહ્યા સબકો આધા આધા લિટર દૂધ ડેલી પીને કો દેના એસા ઉન્હોને બોલા। આખો દિવસ આ લોકો દૂધના વિશાળ જથ્થા સાથે કામ કરતા હોય અને ભૂખ્યા પણ થતા હોય, એમને એ દૂધમાંથી ભાગ ન મળે તે ન્યાય નથી। એ લોકો પૂરે દિન દૂધ મેં કામ કરતા ઓર ભૂખે ભી હોતે ઓર ઉનકો દૂધ મેં સે કુછ ભી ના બોલે તો એ ન્યાય હૈ નહીં, એસા કુરિયન કા માનના હતા। પોતાના કર્મચારીની આટલી કાળજી રાખનાર ઉપરી અધિકારી હોય પછી દરેક વ્યક્તિ વિશ્વાસ અને ઈમાનદારીથી કામ કરવા પ્રેરાય જ ને। અબ સોચ લો કે જિસકા ઉપરી અધિકારી અપના જો ઓફિસર હૈ વો ઉન લોગો કા ઇતના ધ્યાન રખતા હૈ તો વો અપને આપ અચ્છા કામ કરેંગે। બીજો પ્રસંગ જોઈએ। આર્ટ ફિલ્મના સર્જક શ્યામ બેનેગલે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વિચાર અને કાર્યોના પ્રચાર પ્રસાર માટે એક ફીચર ફિલ્મ બનાવવાનું સૂચન કર્યું। કુરિયને આ વિચાર ગમ્યો, પરંતુ ખર્ચ માટે 10-1 લાખ રૂપિયાની જરૂર હતી। ઇસકે લીએ ઉનકો 10 લાખ રૂપિયા જરૂર હતી, ક્યુંકી 10 લાખ કે બિના એ ફિલ્મ બનેગી નહીં। તેમણે દૂધ ઉત્પાદક મંડળીના સૌ સભ્યોને ગામે ગામથી ટોકન સ્વરૂપે માત્ર 1 રૂપિયો આપવા જણાવ્યું। જીતને ભી સભ્ય થે જો દૂધ જમા કરવા ઉનસે બોલા કે સિર્ફ 1-1 રૂપિયા દો। જરૂરિયાત પૂરી થઈ અને મંથન નામની ફિલ્મ તૈયાર થઈ। મંથન, તેને સારો પ્રતિસાદ મળ્યો, તે ફિલ્મને કેટલાક પારિતોષિક પણ મળ્યા। ડૉક્ટર કુરિયનને તેમના કાર્યો માટે એરાધિક પારિતોષિક એનાયત થયા છે। ભારત સરકાર દ્વારા પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, રોમન મેક્સેસ એવોર્ડ, કૃષિ રત્ન, વર્લ્ડ ફૂડ પ્રાઇઝ, મિશિગન સ્ટેટ યુનિવર્સિટી, અમેરિકા દ્વારા નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થી એવોર્ડ,
वर्ल्ड डेरी एक्सपो द्वारा इंटरनेशनल पर्सन ऑफ द ईयर एवॉर्ड प्राप्त थयो हतो। साहब केटला बधा एवॉर्ड विचार करो, पद्मश्री, पद्मभूषण, पद्मविभूषण, रोमन मैग्सेस, कृषि रत्न, वर्ल्ड फूड प्राइज, आटला बधा एवॉर्ड एमने मळ्या। डॉक्टर कुरियनना जन्मदिव 26 नवेम्बर राष्ट्रीय दूध दिवस तरीके उजवाय छे, याद राखजो। कुरियनो जन्म एट के 26 नवेम्बर ने राष्ट्रीय दूध दिवस एट के नेशनल मिल्क डे तरीके उजवामां आवे छे। भारत अने विश्वभरमांथी कुरियन ने 15 जेटली मानद पदवीओ एनायत करवामां आवी, उनको 15 जीतने एवॉर्ड मिले। कुरियने केन्द्रमां राखीने 51 पण वधु पुस्तकों लखाया। कुरियन पे 51 जीतने किताबें लिखी गई है अब तक। तेमना 94 जन्मदिवसे गूगले पोताना होम पेज ने गूगल ने बदले डूडल नाम थी स्थान आप्यु हतु। गूगले इनके जो 1994 बर्थडे था तब गूगल ने अपना गूगल हटा के डूडल नाम अपने होम पेज पे लिखा था। क्या लिखा था? डूडल। 9/9/2012 रोज डॉक्टर वर्गीस कुरियन नु 91 वये नड़ियाद में अवसान थयु। जो भाई क्यारे मृत्यु पामे? 9/9/2012 वर्गीस कुरियन 91 नड़ियाद में मृत्यु पामे। परंतु तेमणे अमूल डेरीना नामे वावेलू बीज आजे वटवृक्ष बनीने अनेक खेडूतो, श्रमजीवीओ, पशुपालक अने व्यापारीओ ने आजीविका स्वरूपे छांयडो आपी रह्यू। उन्होंने एक बी रोपा था अमूल डेरी, वो अमूल डेरी आज इतना बड़ा वृक्ष बना है कि बहुत से श्रमजीवी किसानों और पशुपालकों को, व्यापारियों को वो आजीविका, मतलब कि वो सैलरी और इनकम दे रहा है। 2015-16 अमूल डेरी ना नाणाकीय टर्नओवर ना आंकड़ा, दूधनी रोजनी आवक, अमूलनी साथे जोड़ायेल सभ्योनी संख्या अने अमूलना उत्पादनों अने तेना वेचाणना आंकड़ा झड़पथी वधी रहेला जोवा मळे छे। अभी भी दूध और अमूल के साथ जुड़ने वाले लोगों के आंक बढ़ते ही जा रहे हैं। समग्र भारत उपरांत विश्वना 50 पण वधु देशमां वेचाण केन्द्रों छे। अमूल के कितने केन्द्र है, सेंटर है? देखो, भारत के अलावा विश्व के और 50 देशों में अमूल के केंद्र हैं। डॉक्टर कुरियन तेमना कार्यों द्वारा अमूल आणंद गुजरात अने भारत ने श्वेत क्रांतिना माध्यम थी विश्वभर में उन्नत अने गौरववंतु स्थान अपाव्यु छे। डॉक्टर वर्गीस कुरियन जो थे जिन्होंने विश्व में अमूल का नाम किया, गुजरात का नाम किया, आणंद का नाम किया, भारत का नाम किया। दूध, दही, छाछ, घी, माखण, दूधनो पाउडर, चीज, चॉकलेट, तेल, श्रीखंड, मिठाईओ अने अन्य खाद्य पदार्थों अमूल ब्रांड थी समग्र विश्व में स्वीकार्य बनया छे। अमूल ब्रांड, आप बोलते हैं ना, ये मक्खन किसका? अमूल का। बटर किसका? अमूल का। घी किसका? अमूल का। दूध किसका? अमूल का। दही किसका? अमूल का। छाछ किसकी? अमूल के। सब का सब अमूल ब्रांड। पूरे विश्व में अमूल ब्रांड सबसे ज़्यादा बिकने वाली ब्रांड है। ते माटे डॉक्टर कुरियन ने जितलो यस आपिए तितलो ओछो छे। सरदार वल्लभ भाई पटेल, जवाहरलाल नेहरू, लाल बहादुर शास्त्री, मोरारजी भाई देसाई, मणिबेन पटेल, इंदिरा गांधी, एम एच पटेल, त्रिभुवनदास पटेल जेवा अनेक अग्रणीओए, राजकारणीओ अने देश विदेशना महानुभावों साथे तेमणे कुनेहपूर्वक संस्थाना विकासलक्षी कार्यों सहकार। बहुत से ऐसे लोग थे जिन्होंने के साथ इन्होंने अच्छे व्यवहार रख के ये देश और विदेश सब में इन्होंने अपना काम और विकास दोनों का सहकार लिया है। मारू स्वप्न आत्मकथा में युवाओं माटे तेमने संदेश आप्यो छे कि तमारी पासे जे उत्तम विचार, ज्ञान, कौशल, योजना, दूरदर्शिता तेमज आंतरदृष्टि होय तेने गमे तेवा अवरोधो आवे तो पण तमारी सर्वोत्कृष्ट सेवाओ तमारा राष्ट्र ने आप। मारू स्वप्न ये डॉक्टर वर्गीस कुरियननी बायोग्राफी छे, आत्मकथा छे, जेनी अंदर उन्होंने बोला है कि आप अपने विचार, ज्ञान, कौशल, अपनी योजनाएं, दूरदर्शिता, आंतरदृष्टि, कैसी भी अवरोध आए पर आप ये अपनी जो दूरदर्शिता या आंतरदृष्टि है वो देश राष्ट्र को दो, तमे बेहतर विश्वनु सर्जन करी शक्शो अने तमारू स्वप्न साकार कर, आप बेहतर दुनिया बना सकते हैं और अपने सपनों को साकार कर सकते हैं। विद्वान, कर्मठ, निष्ठावान अने आत्मसूझ धरावता डॉक्टर कुरियन ऑपरेशन फ्लड द्वारा श्वेत क्रांतिना सर्जक तरीके सौ कोई माटे प्रेरणास्रोत बनी रहे।
विद्वान थे, कर्मठ, मतलब जो कर्म के साथ बंधे हुए हैं, कर्मनिष्ठ है, निष्ठावान है, आत्मसूझ धरावदा डॉक्टर कुरियन ऑपरेशन फ्लड द्वारा श्वेत क्रांति, श्वेत यानी व्हाइट, व्हाइट यानी दूध, दूध की जो क्रांति लाए, कौन लाए, वर्गीस कुरियन, यानी कि श्वेत क्रांति सर्जक तरीके सब कोई माटे प्रेरणा स्रोत बनी रहे। इसका आलेखन किया है रमेश चंद्र डी पंड्या ने। टन, तो यहाँ पे हमने दो ऐसे महानुभाव देखे जिन्होंने भारत में दूध की नदियाँ बहाई और श्वेत क्रांति का, श्वेत क्रांति ना प्रणेताओं तरीके आगे आया, त्रिभुवनदास पटेल अने वर्गीस कुरियन। डन, तो अहीं आपणो आ पाठ पूरो थाय छे। क्वेरी होय तो ऑनलाइन थईए त्यारे पूछी लेजो। चलो आवजो।